બિલીમોરાના પશ્ચિમ વિસ્તારમાં 24 કલાક સુધી વીજળી ન મળતા રહેશો મારોશ. ટોળાનો વીજ કચેરીએ પથ્થરમાર. બિલીમોરામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા નાખવામાં આવેલી ભૂગર્ભ એચટી હાઈટેન્શન કેબલમાં ફોલ્ટ સર્જાતા પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠો ખોટકાયો હતો, જેને પગલે 24 કલાક લોકોને વીજળી વિના વિતાવવી પડી છે. ગઈકાલે શુક્રવારે રાત્રે વીજ કચેરીમાંથી યોગ્ય જવાબ નહીં મળતા લોકટોળુ વીજ કચેરીએ ઘસી ગયું હતું અને પથ્થરમારો થયો હતો. બિલીમોરામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઓવરહેડ કેબલના ત્રાસથી છુટકારા માટે વીજ કંપની દ્વારા બિલીમોરાના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ કેબલ નાખવામાં આવ્યા છે, જેના કારણે વીજ વિતરણની વ્યવસ્થા સુચારુ બનાવી શકાય. હાલમાં બિલીમોરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ એચટી કેબલ કાર્યરત છે. ગત ગુરુવારે સાંજે આંતલિયાથી જે મહેતા હાઈસ્કૂલ સુધીમાં વિસ્તરેલા કેબલમાં અચાનક કોઈ મોટું ફોલ્ટ સર્જાતા બિલીમોરાના પશ્ચિમની સાથે પૂર્વ વિસ્તારના અમુક ભાગમાં વીજળી દૂર થઈ હતી. અઝીઝ પઠાણ. શું તકલીફ પડી રહી છે? છેલ્લા 24 કલાકથી બિલીમોરાના પશ્ચિમ વિભાગમાં લાઇટ નથી, એના કારણે ઘણી તકલીફો પડે છે. જ્યારે લાઇટ ગઈ હતી ત્યારે એ લોકો એવું કહેતા હતા કે નોર્મલ ફોલ્ટ છે, મળી જશે, પણ હજુ સુધી એમને અંદર કઈ ફોલ્ટ છે એ મળ્યો નથી. એ લોકો કોઈ બીજી જગ્યાએથી લાઇન કરીને લાઇટો આપે છે, પણ લાઇટ આપે છે એટલે ડીમ આવે છે અને જતી રહી છે. આજે ગઈકાલે રાતના આબડું ઘણસોળ થયું, પથ્થરમારો થયો, ત્યારે એ લોકોએ લાઇટ આપી ને તે પછી પાછી લાઇટ ગઈ છે. હજુ તે હજુ આવી અત્યારે આવી નથી. મોડે સુધી પાવર નહીં આવતા લોકો ઉનાળામાં પરસેવી રેપચીપ થયા હતા. વારંવાર વીજ કચેરીએ ફોન કરતા છતાં પણ યોગ્ય જવાબ ન મળતા ટોળું વીજ કચેરીએ ઘસી ગયું હતું અને પથ્થરમારો કર્યો હતો, જેને લઈને તાત્કાલિક બિલીમોરા પોલીસના જવાનોએ કચેરીને પહોંચીને ટોળાને વિખેર્યું હતું. વીજ વોર્ડથી અને વીજ કચેરીએથી યોગ્ય જવાબ ન મળતા પશ્ચિમ વિસ્તારના રહીશો દેસરા રોડ સ્થિત જીબી કચેરીને એકત્ર થયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રાત્રે પોલીસની બે ગાડી બંદોબસ્ત અર્થે મૂકવાની ફરજ પડી હતી. વીજ પુરવઠો વહેલી તકે આપવાની ખાતરી આપી હતી. હાજી, મારું નામ શૈલેષભાઈ બાબુભાઈ પટેલ, નાયબ ઇજનેર તરીકે અહીંયા બિલીમોરા શહેરમાં ફરજ બજાવું છું. હવે પેલી રાત્રે અંડરગ્રાઉન્ડ કેબલમાં કે જે આંતલિયા સબ સ્ટેશનથી લઈને જે મહેતા સુધીના એરિયામાં અંડરગ્રાઉન્ડ કેબલમાં ફોલ્ટ થયેલો છે અને જે કાર્ય જે ફોલ્ટ શોધવા માટે બીજા 10,000 ગ્રાહકો જેવાને વીજ પુરવઠો બંધ કરીને ડિટેક્ટ કરવું પડે, તો અમે એનું પ્લાનિંગ સોમવાર માટે કરેલું હતું. પણ બીજા ફીડર પર ડાયવર્ટ કરેલો લોડ એ નહીં થાય એટલે આજે અમે ફરીથી ટીમને બોલાવીને એ ફોલ્ટ આજે શોધાઈ જશે અને જે તે દિવસથી જે અન પાવરના કારણે ગઈકાલ રાત્રે પણ ગ્રાહકો અહીંયા ઓફિસે આવીને થોડું એ થયેલું હતું, જે બાબતે પોલીસને બોલાવવા પડ્યા હતા અને પરિસ્થિતિ મુજબ શાંતિથી એ થઈ હતી અને પાવર પુરવઠો પાછો કાર્યરત થયો હતો. પથ્થરમારો જે વાત છે, કોઈની ઈજા થઈ છે? ના ના ના, એવું નથી થયું. આજે આજે અમે લગભગ બપોર પછી રાબેતા મુજબ થઈ જાય એ રીતે પ્રયત્ન ચાલુ છે. વીજ લાઇનની ક્ષતિના કારણે પૂર્વ વિસ્તારમાં સોમનાથ મંદિર વિસ્તાર, મપારા હોસ્પિટલ વિસ્તાર પ્રભાવિત થયો હતો, જ્યારે પશ્ચિમનો સંપૂર્ણ વિસ્તારને વીજળી વિના રહેવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં આવતા ધંધા રોજગારને પાવર સપ્લાયના કારણે મુશ્કેલી સાથે મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હતું. પરિમલ મકવાણા, હિન્ટ ન્યૂઝ, નવસારી.